राणावाव नजीक पीपळिया गामनी जरडी सीमा बे पुत्रोए मळी अने पितानी हत्या करी तेनो मृतदेह वाड़ी नजीक आवेल गोबर गेसना खाडामां दाटी दीधो हतो। जे अंगे मृतकना पिता एटले के हत्यारोना दादाए पोताना बन्ने पोत्रो सामे पोलीस फरियाद नोंधावता पोलीसे वधु तपास हाथ धरी छे। पोरबंदरना उद्योगनगर विस्तारमां जूना पोलीस स्टेशननी बाजूमां रहेता दूदाभाई राजसिंहभाई बापोदरा नामना 75 वर्षीय वृद्धे नोंधावेली पोलीस फरियाद मुजब तेनो नानो पुत्र लखुभाई पीपळिया नजीकनी जरडी सीममां रहे छे। लखुभाईने संतानमां बे पुत्र तथा बे पुत्रीओ छे, जेमां मोटो पुत्र विजय सुदामा डेरीमां काम करतो होवाथी तथा नानो पुत्र विराज पण आईटीआईमां अभ्यास करतो होवाथी बंने भाईओ दादा दूदाभाई साथे पोरबंदर खाते रहे छे। 5-1 दिवसथी बंने भाईओ ખેતરમાં કામ હોવાથી તેના માતા પિતા પાસે પીપળિયા ગયા હતા। પરમ દિવસે રાત્રિના આશરે 3-1 વાગ્યાના સમયે વિજયે દાદાને ફોન કરી પિતા લખુભાઈ બંને ભાઈઓ સાથે 2-3 કલાકથી ઝઘડો કરતા હોવાનું અને મારવા દોડતા હોવાનું જણાવ્યું હતું। આથી દૂધાભાઈએ તેઓને ઝઘડો ન કરવા અને સૂઈ જવા સમજાવ્યું હતું। ત્યારબાદ તેઓની સાથે કોઈ વાતચીત થઈ ન હતી। ગઈકાલે શનિવારે સવારે 9-1 વાગ્યે દૂધાભાઈ તથા તેના પત્ની સંતોકબેન ઘરે હતા ત્યારે પૌત્ર વિરાજે દાદાને ફોન કરી જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે બંને ભાઈઓને પિતા સાથે ઝઘડો થયો હોવાથી બંને ભાઈઓએ તેઓને કોદાળી તથા કુહાડીના ઘા માર્યા હતા, જેથી લખુભાઈનું મોત નિપજ્યું હતું। ત્યારબાદ બંને ભાઈઓ ગભરાઈ ગયા હોવાથી કોઈને વાત કરી ન હતી। વિરાજે દાદાને તાત્કાલિક વાડીએ આવવાનું જણાવતા તેઓ પત્ની સંતોકબેન સાથે પીપળિયા ગામે વાડીએ દોડી ગયા હતા, જ્યાં વિજય તથા વિરાજે તેઓને ઘરથી દૂર ખેતરમાં બોલાવી સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને બંને ભાઈઓએ પિતાની હત્યા કર્યા બાદ ભય લાગતા તેઓએ તેની લાશ ખેતરમાં આવેલ ગોબર ગેસના ખાડામાં દાટી દીધી હોવાનું પણ જણાવ્યું હતું। આથી તેઓએ રાણાવાવ પોલીસને તુરંત જાણ કરતા પોલીસ દોડી ગઈ હતી અને ગોબર ગેસના ખાડામાંથી માણસો મારફતે ઘાસ પથ્થર હટાવી અને લખુભાઈની લાશ બહાર કઢાવી હતી અને આ બનાવનું કારણ દૂધાભાઈએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે તેમનો પુત્ર લખમણ ઉર્ફે લખુભાઈ ઘણા સમયથી તેના પુત્રો સાથે નાના નાના ઝઘડા કરતો હતો અને 4-1 વર્ષ અગાઉ લખુભાઈએ તેની પત્ની અને બાળકો સાથે માથાકૂટ કરતા તેની પત્ની બાળકોને સાથે લઈ રિસામણે જતી રહેલ હતી અને 6-1 મહિના બાદ લખુભાઈ પાછા તેડી આવેલ હતા અને છેલ્લા 3-1 વર્ષથી લખુભાઈ તેના કુટુંબ સાથે રહેતા હતા, પરંતુ લખુભાઈ અવારનવાર તેના દીકરાઓ વિજય તથા વિરાજ સાથે નાની નાની વાતમાં ઝઘડા કરતા હોવાથી વિજય તથા વિરાજે ગુસ્સામાં આવી પોતાના પિતા લખુભાઈને કોદાળી અને કુહાડીના જીવલેણ ઘા ચહેરા ઉપર તથા માથામાં તથા છાતીમાં મારી દઈ અને ખૂન કરી નાખી લાશને ખેતરમાં આવેલ ગોબર ગેસના ખાડામાં દાટી દીધી હતી। પોલીસે દૂધાભાઈની ફરિયાદના આધારે તેના બંને પૌત્રો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બનાવના પગલે સમગ્ર પોરબંદર પંથકમાં ચકચાર મચી છે। નિકુંજ અને સુનિલ ચૌહાણ સાથે પોરબંદર ટાઈમ્સ રાણાવાવ। ગઈકાલ તારીખ 27-8 રોજ રાણાવાવ પોલીસ સ્ટેશનના પીપળિયા ગામના જરડી ગામેથી જરડી સીમમાંથી દાદુભાઈ રાજસિંહ તરફથી અમને એવી પ્રાથમિક માહિતી મળેલી રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કે એમના પુત્ર લખુભાઈને એમના પૌત્ર દ્વારા ખૂન કરવામાં આવેલ। આ પ્રાથમિક બાબતે રાણાવાવ પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથમાં ધરેલ અને એસડીએમ શ્રીની હાજરીમાં એ લાશ એ લોકોએ ખેતરના પાછળના ભાગમાં દાટી દીધેલો હોય એ લાશને કાઢવાની પ્રાથમિક પ્રક્રિયા અમે પૂર્ણ કરી અને આ કેસ બાબતે વધુમાં તપાસ કરતાં અમને આરોપી એમના જ પુત્ર વિજયભાઈ અને વિરાજભાઈ જાણવા મળે કે 26-8 રોજ એમના કુટુંબમાં કલેશ થયેલ રાત્રે 3:30 વાગે બંને ભાઈઓએ કુહાડી અને કોદાળીના ઘા મારી એમના જ પિતાને મોતના ઘાટે ઉતારી પુરાવાના નાશ માટે લાશને એમના જ ખેતરના પાછળના ભાગમાં દાટી દીધેલ હોય। આ બાબતે પોલીસ અધિક્ષક શ્રી પોરબંદરની સૂચના અનુસાર અમે બંને આરોપીઓની હાલ અટક કરેલ છે અને તપાસ હાલ ચાલી રહી છે। કલેશનું કારણ એમના આંતરિક ઝઘડા હતા જે મરણ જનાર છે। એમને આની પહેલા બી 498-3 વર્ષ પહેલા થયેલી કુટુંબમાં ઝઘડા બાબતે અને એમના અંદરો અંદરના ઝઘડા ઘણા સમયથી આજુબાજુમાં બી પૂછપરછ કરી ચાલી રહેલા હતા અને કલેશથી જ કંટાળી બંને ભાઈઓએ એમના પિતાની મોત પોલીસની પ્રેસ નોટમાં એવું લખ્યું દારૂને લીધે, પણ એફઆઈઆરમાં કંઈ દારૂનો ઉલ્લેખ છે નહીં, કોઈ ફરિયાદી પર જણાયું નથી કોઈ એવું ના। પ્રેસ નોટમાં દારૂનો ઉલ્લેખ છે, આની પહેલાં 2 વર્ષ પહેલાં ફરિયાદી મરણ જનાર છે એમના ઉપર એક પ્રોહિબિશનનો બી કેસ કરવામાં આવેલો, એટલે દારૂ પીને ઘણી વખત એમના ઘરમાં ઝઘડાઓ થતા હતા। બનાવની રાત્રે કોઈ દારૂનો ઉલ્લેખ એવો કોઈ ફરિયાદીએ જણાવ્યું નથી કોઈ દારૂનો, ના બનાવની રાત્રે દારૂનો ઉલ્લેખ એ હાલ તપાસનો વિષય છે કે બનાવની રાત્રે એમને દારૂ પીધેલ હતું કે કેમ,
એફએસએલ માંથી અથવા પીએમ નોટ માંથી અમને જો કોઈ એવી માહિતી મળશે તો અમે આગળ તપાસ હાથ ધરીશું. પોલીસે પ્રેસ નોટમાં લખ્યું છે કે દારૂ લતના કારણે તો રાણાવા આદિત્યના વિસ્તારમાં દારૂની બદીને પ્રોત્સાહન મળે છે, પોલીસ સ્વીકારે છે? ના, હાલ તો અમે કાંઈ એવું સ્વીકારતા નથી. જે પ્રેસ નોટમાં દારૂનું લખ્યું છે એ તપાસનો વિષય છે અને એની ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ. ગાંધીનગર દારૂની બદી એટલી હદે છે કે હમણાં વિજિલન્સે રેડ પાડવી પડી છે, સ્થાનિક પોલીસ નિષ્ક્રિય કઈ છે એવા લોકોના આક્ષેપ છે. લોકોના આક્ષેપને બાબતે પોલીસ કાર્યવાહી કરી રહી છે. એને સ્થાનિક પોલીસ સામે કોઈ કાર્યવાહી થશે આ વિજિલન્સ રેડ બાબતે? હા, થશે.